નમસ્કાર મિત્રો, જ્ઞાન સાથે ગમત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીપીએસસી 2017ની પરીક્ષામાં પૂછાયેલા નળ અને ટાંકીને લગતા એક પ્રશ્નની વિગતવાર સમજૂતી જોશું. તો સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આ પ્રમાણે છે. એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે. ટાંકીના તળિયે રહેલ લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે? હવે આ પ્રશ્નના વિકલ્પો જોઈએ. વિકલ્પો આ પ્રમાણે છે. વિકલ્પ એ છે 30, વિકલ્પ બી છે 45, વિકલ્પ સી છે 50 અને વિકલ્પ ડી છે 60. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 60. હવે જોઈએ કે આ જવાબ કેવી રીતે આવ્યો. તો સૌપ્રથમ આપેલી માહિતી પરથી લીકેજ ન હોય તો નળ દ્વારા ટાંકી ભરવા લાગતો સમય બરાબર 15 કલાક, લીકેજ હોય તો નળ દ્વારા ટાંકી ભરવા લાગતો વધુ સમય બરાબર 5 કલાક, તેથી લીકેજ હોય તો નળ દ્વારા ટાંકી ભરવા લાગતો કુલ સમય બરાબર 15 કલાક વત્તા 5 કલાક બરાબર 20 કલાક. હવે અહીંયા આપણે લીકેજ દ્વારા ટાંકી ખાલી કરતાં લાગતો સમય શોધવાનો છે. તેનું સૂત્ર છે એ ગુણ્યા સીના છેદમાં બી. સમીકરણમાં એ બી અને સીની કિંમત મૂકતા બરાબર 15 × 20 / 5. 15ના ભાગ પાડતા 5 × 3 × 20 / 5. હવે અંશ અને છેદમાંથી 5 ઉડાડતા અંશમાં 20 × 3 = 60. તેથી કહી શકાય કે આ પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પ ડી 60 છે. તો મિત્રો, આજે આપણે જોયું ને કે નળ અને ટાંકીને લગતા પ્રશ્નો કેટલી સરળતાથી ઉકેલી શકાય છે. આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. તો લાઇક કરો, કોમેન્ટ કરો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબની બાજુમાં આવેલા ઘંટડીના ચિહ્નને દબાવો, જેથી કરીને જ્યારે પણ અમારો નવો વિડીયો અપલોડ થશે તો આપને નોટિફિકેશન દ્વારા જાણ થશે. આપ અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ પ્લસ, ટ્વિટર અને પિન્ટ્રેસ્ટમાં પણ ફોલો કરી શકો છો. તો મિત્રો, આજે અમે રજા લઈએ. ફરી મળીશું નવા અંકે, નવા પ્રશ્ન અને નવા વિષયની સમજૂતી સાથે. ત્યાં સુધી નમસ્કાર. જય ગુજરાત, જય ભારત.